હું એક નાનકડી વાર્તા કહીશ જે આ બધા ભૂલકાઓ બેઠા છે એમને સૌથી પહેલા લાગુ પડશે. એક જંગલ હતું, એવો ગાઢ જંગલ કે જે જંગલમાં સૂર્યનો પ્રકાશ પણ બપોરે પણ નહીં પહોંચે જમીન ઉપર, એવો ગાઢ જંગલ. એ જંગલમાં એક 6 વર્ષનો બાળક અને એક 12 વર્ષનો બાળક બંને ખોવાઈ ગયા. બાજુમાં નાનકડું ગામ હતું, એમાંથી રમતા રમતા એ લોકો જંગલમાં નીકળી જાય છે અને એવી જગ્યાએ ખોવાઈ જાય છે કે જ્યાં આજુબાજુ કોઈ માણસ નથી રહેતો. અને એમાંથી જે મોટો બાળક હોય છે જે 12 વર્ષનો છે, એક નાનકડો અવાવરું કૂવો જેમાં પાણી નથી એ કૂવામાં પડી જાય છે. ઘણો ઊંડો નથી પણ કૂવો છે. તો નાનો ભાઈ છે તે બૂમ પાડે છે કે બચાવો બચાવો, કોઈ હોય તો બચાવો, પણ કોઈ હોય તો સાંભળે ને. નાનો બાળક જે 6 વર્ષનો છે, જેને કોઈ જાતની કોઈ સૂઝ નથી, એ જુએ છે આસપાસ તો ક્યાંય પણ કોઈ સહાય નથી મળવાની. તો બાજુમાં એક વડનું ઝાડ હતું, ત્યાં ઘણી બધી વડવાઈ લટકતી હતી જેમ અહીંયા લટકે છે. હા, એ આવો જ વડ હતો પણ આના કરતાં થોડો મોટો હતો. તો વડવાઈ લટકતી હતી તો નાના જે ભાઈ છે 6 વર્ષનો, એણે એકદમ પાતરી પાતરી વડવાઈ ખેંચવાની ચાલુ કરી અને નાની નાની ગાંઠ વાળવાની ચાલુ કરી અને ઘણી બધી વડવાઈ ભેગી થતાં ખૂબ મજબૂત રસ્સી ટાઈપ બની ગયું. અને એ રસ્સી અંદર નાખે છે અને નીચેથી ભાઈ બૂમ પાડે છે કે મને બચાવ. મોટો ભાઈ બૂમ પાડે છે એટલે નાનો ભાઈએ રસ્સી નાખી, મોટા ભાઈએ રસ્સી પકડી અને ખેંચવાનું ચાલુ કર્યું. ઘણી બધી મથામણ થઈ, હાથમાંથી લોહી પણ નીકળે છે, પણ નાના ભાઈના મનમાં એક જ વસ્તુ છે કે મારો ભાઈને બચાવવો છે. થોડી વાર થાય છે અને ખૂબ મહા મહેનતે એ મોટા ભાઈને બહાર કાઢે છે. એ બંને ભાઈ જ્યારે પાછા ગામમાં જાય છે અને ગામમાં જઈને ઘરે મમ્મીને કહે છે કે મમ્મી, મારો મોટો ભાઈ ખાડામાં પડી ગયો તો મેં એને ખેંચી કાઢ્યો. તો મમ્મી માને કેવી રીતે, ભાઈ 6 વર્ષ તો તું આટલો નાનો, તારા કરતાં મોટો ભાઈ તારા કરતાં વજનદાર, તું કેવી રીતનો ઉંચકવાનો, તારામાં તાકાત છે કરી એટલે ઉંચકવાની. એણે પપ્પાને વાત કરી, પપ્પા પણ નહીં માને. આજુબાજુના ઘરવાળાને વાત કરી, તે હસવા માંડ્યા કે ભાઈ આ તો ઉલ્લુ બનાવે છે, આમે આ લોકોને ટેવ છે મોટી મોટી વાત કરવાની. તો આમ વાત ફેલાઈ કે ભાઈ આ લોકો આટલું બધું ખોટું કેવી રીતના બોલી શકે, જો આટલા નાની ઉંમરથી આવું શીખશે ખોટું બોલવાનું તો પછી આગળ જતાં કેવી રીતે આ લોકો આગળ વધશે. તો આપણા જે દાદા છે પાછળ બેઠા એવા ગામના વડીલ, જેમની સલાહ લઈને લોકો કામ કરે છે, એવા એક વડીલ પાસે આ બંને બાળકોને લઈ ગયા કે ભાઈ કંઈ સંસ્કાર આપો આ લોકોને કે ભાઈ અત્યારથી ખોટું બોલશે તો મોટા થઈને પછી આખા ગામનું નામ ડૂબાડશે. તો દાદાએ કહ્યું કે આ એકદમ સાચી વાત છે કે નાના બાળકે મોટા ભાઈને ખેંચ્યો છે, આ હકીકત છે. તો લોકો કહે કેવી રીતે શક્ય છે, કેમકે નાના ભાઈનો એટલી તાકાત નથી કે મોટા ભાઈને ખેંચી આમ બંને મસ્તી કરતા હોય તો ખેંચવાની તાકાત નથી, કેવી રીતના બહાર કાઢવાનો. ત્યારે નાના ભાઈને સામે જોઈને પેલા દાદાએ કહ્યું, આ ભાઈએ ખેંચ્યું છે એનું કારણ એ છે કે તે સમયે એને એમ કહેવાળું કોઈ નહોતું કે તારાથી નહીં થઈ શકે.